વંદે ગુજરાત. હવે આગળ આપણે એક પ્રવૃત્તિ જોઈશું બીજી, કે વનસ્પતિના બીજનો ઉપયોગ કરીને આપણે સરસ નાસ્તો બનાવી શકીએ, એના માટે પ્રવૃત્તિ નંબર 5. ચાલો આપણે એક સરસ મજાનો વિડીયો જોઈએ. સૌ પ્રથમ એક વાડકામાં નાસ્તાની જરૂરિયાત મુજબ મગ લો. આ મગ સરખી રીતે પલળે તે રીતે વાડકામાં પાણી ઉમેરો. મગ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભપ્રદ છે, કારણ કે તેમાં પ્રોટીન ઘણી માત્રામાં રહેલું હોય છે. હવે વાડકાને થોડી વાર ઢાંકી દો. થોડી વાર પછી એમાંથી પાણી કાઢી લો. ત્યારબાદ એક કપડું લો, તેને પાણીમાં પલાળી નીચવો, જેથી કપડું સરખું ભીનું થઈ જાય. હવે વાડકીમાંના બધા મગને આ કપડામાં લઈ લો. અને કપડાને પોટલી તરીકે વ્યવસ્થિત બાંધી દો. આ કપડામાં બાંધેલા મગને એક દિવસ રહેવા દો. હવે આ કપડાની પોટલીને એક દિવસ પછી ખોલીને જોશો તો તેમાં અંકુરણ ફૂટી નીકળ્યા હશે. જુઓ, એક દિવસ પછી બધા મગ અંકુરિત થઈ ગયા છે. હવે આમાં લીંબુ, ડુંગળી તથા જરૂરિયાત મુજબનો મસાલો ઉમેરી આ ફણગાવેલા નાસ્તાનો ઉપયોગ કરી શકો છો. આ તૈયાર થયા તમારા ફણગાવેલા મગનો નાસ્તો. આપણે સરસ મજાનો વિડીયો જોયો. ચણા પણ આ રીતે ફણગાવીને એનો નાસ્તા તરીકે ઉપયોગ કરી શકીએ. તો આજે આપણે શું જોયું?